तो વરસાદી માહોલને રહીને રંગીલા રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે રંગીલા રાજકોટમાં અને રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। મેઘ સવારી આવી પહોંચી છે। રાજકોટ ગોંડલ હાઈવે પર મેઘ મહેરના દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટના રાજકોટ શહેરમાં હવે ધોધમાર વરસાદની એન્ટ્રી। નીચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે। રાજકોટ ગોંડલ હાઈવે પર પણ મેઘ મહેરને કારણે આસપાસ પાણી ભરાઈ ચૂક્યા છે। તો રાજકોટમાં કયા પ્રકારની સ્થિતિ છે વરસાદને લઈને વધુ જાણકારી આપી રહ્યા છે રાજકોટથી સંવાદદાતા ધ્રુવ કુંડેલ। ધ્રુવ, રાજકોટની જો વાત કરવામાં આવે તો વરસાદની સ્થિતિ કેવી? અધિક ચોક્કસથી કહી શકાય કે સતત ત્રીજા દિવસે આજે વરસાદ પડ્યો। મહત્વની બાબત એ છે કે કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, યુનિવર્સિટી રોડ, પેલેસ રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો છે। ખાસ તો વાત કરીએ તો પશ્ચિમ ઝોન હોય, પૂર્વ ઝોન હોય કે પછી સેન્ટ્રલ ઝોન જોઈએ, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ આવી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ અત્યારે લોધિકા પંથકમાં વરસાદ પડ્યો છે, જેના કારણે અત્યારે ખેડૂતો અત્યારે હર્ષની લાગણી અનુભવી રહ્યા છે। શહેરી વિસ્તારની વાત કરીએ તો અત્યારે સામાન્ય જે જનજીવન હોય તે પણ અસ્તવ્યસ્ત દેખાઈ રહ્યું છે, કારણ કે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક કોઈ નીચાણવાળા વિસ્તારમાં ખાબોચિયા ભરાઈ ગયા છે, તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી આભાર ધ્રુવ, રાજકોટની સ્થિતિ વર્ણવવા માટે। તો રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, જોકે ગ્રામ્ય વિસ્તારમાં સીઝનના વરસાદને કારણે ખેડૂતોમાં હરફની લાગણી પણ ફેલાઈ ગઈ છે।